વિષય ગણિત વિજ્ઞાન ચેપ્ટર 7 અપૂર્ણાંક સંખ્યાઓ વિશે જોઈશું. બાળકો આપણે અપૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય તે આગળના વિડિયોમાં જોઈ રહ્યા છે. તો આજે આપણે શુદ્ધ અપૂર્ણાંકોને કહેવાય, અશુદ્ધ અપૂર્ણાંકોને કહેવાય અને મિશ્ર અપૂર્ણાંકોને કહેવાય એના વિશે જોઈશું. તો ચાલો આપણે સૌપ્રથમ શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય એના વિશે જોઈએ. તો શુદ્ધ અપૂર્ણાંક જે અપૂર્ણાંક અંશ એ છેદ કરતા નાનો હોય તો તે શુદ્ધ અપૂર્ણાંક કહેવાય છે. શું હોય છે? અંશ એ છેદ કરતા નાનો હોય તો અહીં આપણે જોઈએ એકના છેદમાં બે માં અંશ એક છે અને છેદ બે છે તો અંશ એ છેદ કરતા નાનો છે તો આપણે શું કહીશું એને શુદ્ધ અપૂર્ણાંક કહીશું. બીજું જોઈએ ઉદાહરણ બે ના છેદમાં પાંચ. બે ના છેદમાં પાંચ માં અંશ શું છે? બે છે અને પાંચ છેદ છે તો અંશ બે નાના છે છેદ કરતા તો એને આપણે શું કહેવાય? શુદ્ધ અપૂર્ણાંક. હવે જોઈએ છ ના છેદમાં સાત. છ ના છેદમાં સાત માં અંશ નાના છે અને છેદ મોટા છે તો આ પણ શું કહેવાય? શુદ્ધ અપૂર્ણાંક. તો શું સમજવાનું? શુદ્ધ અપૂર્ણાંકમાં અંશ એ છેદ કરતા નાનો હોય તો તેને આપણે શુદ્ધ અપૂર્ણાંક કહીશું. તો શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય સમજ પડી ગઈ બાળકો? હવે આપણે જોઈશું અશુદ્ધ અપૂર્ણાંક. અશુદ્ધ અપૂર્ણાંકમાં શું જોવાનું હોય છે? શુદ્ધ અપૂર્ણાંક કરતા વિરોધી. શુદ્ધ અપૂર્ણાંકમાં શું હોય છે? અંશ એ છેદ કરતા નાનો હોય છે તો અશુદ્ધ અપૂર્ણાંકમાં શું હોય છે? છેદ કરતા અંશ મોટો હોય છે. તો ચાલો આપણે જોઈએ જે અપૂર્ણાંકનો અંશ એ છેદ કરતા મોટો શું છે? મોટો હોય તો તે અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય છે. તો ઉદાહરણ જોઈએ પાંચના છેદમાં ત્રણ. પાંચના છેદમાં ત્રણ માં શું હોય છે? અંશ એ છેદ કરતા મોટો છે તો અહીં છેદ શું છે? ત્રણ અને અંશ છે પાંચ તો પાંચ એ છેદ કરતા મોટા છે તો એ શું થાય છે? અશુદ્ધ અપૂર્ણાંક થાય છે. હવે જોઈએ નવના છેદમાં બે. નવના છેદમાં બે માં બે એ છેદમાં છે અને અંશમાં નવ છે તો એ નવ એ અંશમાં મોટા છે તો એ શું થાય? અશુદ્ધ અપૂર્ણાંક થાય છે. અને અગિયારના છેદમાં ચાર માં અગિયાર અંશમાં મોટા છે તો એ અશુદ્ધ અપૂર્ણાંક થાય છે. અશુદ્ધ અપૂર્ણાંકમાં બાળકો શું યાદ રાખવાનું હોય છે? અંશ મોટો હોય છે અને જ્યારે શુદ્ધ અપૂર્ણાંકમાં શું હોય છે? છેદ મોટો હોય છે. તો અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય અને શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય તેમાં તમને સમજ પડી ગઈ. હવે આપણે જોઈશું મિશ્ર અપૂર્ણાંક કોને કહેવાય. મિશ્ર અપૂર્ણાંક, મિશ્ર શબ્દ પરથી જ તમને ખ્યાલ આવી જાય કે એમાં કોઈ સંખ્યા મિશ્ર થયેલી હશે. મિશ્ર અપૂર્ણાંક એટલે એક અપૂર્ણાંક સંખ્યા હોય. એક કેવી સંખ્યા હોય? અપૂર્ણાંક સંખ્યા હોય અને એક પૂર્ણાંક સંખ્યા હોય. કેવી હોય છે? એક પૂર્ણાંક સંખ્યા હોય છે અને એક અપૂર્ણાંક સંખ્યા હોય છે. એ બંનેનો શું કરવાનો? સરવાળો કરવાનો. અને બંનેના સરવાળાથી જે બનતી સંખ્યા હોય છે તે મિશ્ર અપૂર્ણાંક બને છે. તો મિશ્ર અપૂર્ણાંકને આપણે કઈ રીતે વાંચી શકીએ? બે પૂર્ણાંક, અહીં બે પૂર્ણાંક એટલે બે પૂરેપૂરા હોય છે અને બીજી કઈ સંખ્યા હોય છે? અપૂર્ણાંક સંખ્યા. તો ત્રણ ના છેદમાં ચાર એ અપૂર્ણાંક છે. શું થાય? બે પૂર્ણાંક ત્રણ ના છેદમાં ચાર. બીજી સંખ્યા છે ત્રણ પૂર્ણાંક એક ના છેદમાં બે. પછી છે પાંચ પૂર્ણાંક બે ના છેદમાં ત્રણ. તો આ બધી કેવી સંખ્યાઓ છે? મિશ્ર સંખ્યાઓ છે. મિશ્ર સંખ્યાઓમાં શું હોય છે? ભાગફળ શેષ છેદમાં ભાજક. તો આપણે એક સંખ્યા જોઈએ પંદર. પંદર ભાગ્યા બે તો આપણે એને મિશ્ર સંખ્યામાં લખવાનું છે. તો મિશ્ર સંખ્યા બે નો ગુણ્યો કરવાનો, બે નો ગુણ્યામાં પંદર થી વધવા ન જોઈએ.
Please.